હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આપણે YouTube ચેનલ સુપર એકેડમીમાં. પ્રીવિયસ લેક્ચરમાં આપણે મેથડ જે છે વાત કરી હતી, ડિસ્કશન કરી હતી. કઈ મેથડ? વિયોજનીય રીતની. વિયોજનીય રીતની મેથડ, મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ આપણે વાત કરી હતી. કેના માટે? ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન હોય એને સોલ્વ કરવા માટેની મેથડ આપણે વાત કરી હતી. એમાં ત્રણ પ્રોબ્લેમ જે છે આપણે સોલ્વ કર્યા હતા. એમાં શું આપણે નક્કી કર્યું કે જે ડીવાય વાળો ટર્મ હોય એની પાસે કયા બધા ટર્મ લઈ લેવાના, કે જેમાં વાય વાળો પદ આવતા હોય એ બધાને આપણે એની સાથે લઈ લેવાના. ડીએક્સ વાળો ટર્મ હોય તો એની સાથે એક્સ વાળા જેટલા પણ વિધેય હોય, એક્સ વાળા વેરિયેબલ વાળા જેટલા પણ વિધેય હોય એને આપણે એની સાથે લઈ લેવાના. તો હવે ઘણી વાર એવું બને કે આપણે એક્સ વાળા વિધેય અને વાય વાળા વિધેય, એટલે કે એક્સ ચલ અને વાય ચલને આપણે સેપરેટ એટલે કે અલગ અલગ કરી શકીએ નહીં. તો આજે આપણે એ કોન્સેપ્ટ જે છે ક્લિયર કરવાનો છે કે એને કઈ રીતે સોલ્વ કરવાનું. તો જો અહીંયા આપણે પ્રોબ્લેમ નંબર 1, dy / dx = x + y હોલ સ્ક્વેર, આ રીતે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ આપેલું. જોવાની ઓર્ડર કેટલો છે એટલે કે એની કક્ષા 1 છે, પરિમાણ કેટલું છે તો એ પણ 1 છે, એટલે કે આ કયા પ્રકારનું વિકલ સમીકરણ થયું? ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી ડિફરન્શિયલ ઇક્વેશન. હવે જોવાનું કૌંસની અંદર આપેલું x + y, તો આપણે શું કરતા કે dy વાળો ટર્મ હોય તો એની પાસે બધા કેવા આપણે વેરિયેબલ લઈને આવતા, y વાળા. dx વાળો ટર્મ હોય તો એની પાસે બધા આપણે કેવા વેરિયેબલ લઈને આવતા, x વાળો. પણ અહીંયા તો બંને વચ્ચે એડિશન કરેલું છે, x અને y બંનેનો સરવાળો છે અને કૌંસ ઉપર વર્ગ કરેલો. આને તમે છૂટો પાડશો તો x અને y વેરિયેબલ જે છે એ ક્યારે છૂટા પડશે નહીં, ક્યારે છૂટા પડશે નહીં. તો આના માટે આપણે શું કરવું પડશે કે x અને y એના માટે આપણે કંઈક ધારણા કરવી પડશે, અસમ્પશન કરવું પડશે. તો આ રીતે જ્યારે આપણને આપેલું હોય ડિફરન્શિયલ ઇક્વેશન ત્યારે શું કરવાનું કે આ વેરિયેબલ છે ધારો કે આ છૂટા નથી પાડી શકતા, x અને y ને આમાંથી છૂટા ન પાડી શકીએ. ધારો કે આનો આપણે સાદરૂપ આપીએ તો શું થશે, x વર્ગ વત્તા 2xy પ્લસ y સ્ક્વેર થશે. તો જો આમ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર આવ્યું અને અહીંયા 2xy આવી ગયું, આને આપણે આમાં છૂટા પાડી શકશું નહીં. હવે આપણે જે આની પ્રીવિયસ લેક્ચરમાં જે રીતે આપણે મેથડનો યુઝ કર્યો તો એ મેથડ એ રીતે આપણે અહીંયા યુઝ કરી શકીશું નહીં. તો આના માટે શું કરવાનું? તો આના માટે કરવાનું કે જે વેરિયેબલ આપેલો છે કૌંસની અંદર કે જેને આપણે સેપરેટ નથી કરી શકતા એના બરાબર આપણે એક નવો ચલ જે છે અઝ્યુમ કરી લઈએ. આને કહેવાય આદેશની રીત. કઈ કહેવાય? આદેશ. એટલે કે આદેશ જે છે આપણે અહીંયા લેવાનો, એટલે કે અઝમ્પશન લેવાનો કે x + y બરાબર કોઈ એક નવો વેરિયેબલ છે ધારી લો, ધારો કે z મે ધારી લીધું. z જે છે આની જગ્યાએ તમને જે ઈચ્છા પડે એ આપણે અઝમ્પશન કરી શકીએ. t પણ આપણે ધારી શકીએ, એ પણ આપણે અઝ્યુમ કરી શકો. તો અહીંયા આપણે શું કર્યું? અઝમ્પશન અઝ્યુમ કર્યું, ધારી લીધું કે x + y બરાબર થશે z. હવે અહીંયા જો y જે છે y કોની સાપેક્ષે વિકલન આપેલું છે? x ની સાપેક્ષે. તો આ જે આપણું સમીકરણ બન્યું, આ જે સમીકરણ x + y = z, એમાં બંને સાઈડ કોના વડે આપણે વિકલન કરવાનું? x વડે. કોના વડે? શા માટે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનમાં y જે છે એનું કોની સાપેક્ષે વિકલન કરવામાં આવેલું છે? x ની સાપેક્ષે. તો આપણે જે આ ધારણા કરી અહીંયા x + y = z, એમાં પણ શું કરવાનું? બંને સાઈડ કોના વડે ડિવાઈડ કરવાનું, કોના વડે ડિફરન્શિએશન કરવાનું? x ની સાપેક્ષે. ચલો અહીંયા કરીએ x ની સાપેક્ષે. તો x ની સાપેક્ષે x નું વિકલન શું થઈ જાય? 1. x ની સાપેક્ષે x નું વિકલન શું થઈ જાય? 1. આ 1 થઈ ગયા. પ્લસ બીજા ટર્મની વાત કરીએ તો અહીંયા આનું x ની સાપેક્ષે વિકલન દર્શાવવું છે તો કઈ રીતે દર્શાવાય? dy / dx. આનો મતલબ થાય y નું x ની સાપેક્ષે વિકલન બરાબર. આ બાજુ આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ તો શું થશે? dz / dx, એનો મતલબ z નું x ની સાપેક્ષે વિકલન. જે ચલ અહીંયા આપેલો છે જે ચલ ની સાપેક્ષે આપણે વિકલન કરીએ એના જે વિકલન થાય, તો x હતું x ની સાપેક્ષે એનો વર્ગ થઈ જાય વિકલન. y ની સાપેક્ષે દર્શાવવું તો કઈ રીતે દર્શાવાય? dy / dx = z ની સાપેક્ષે આપણે દર્શાવવું હોય વિકલન x ની સાપેક્ષમાં, તો dz / dx. હવે આપણે આ જે પદ આપેલું છે આ પદ અહીંયા હવે એને આપણે શું કરવાનું? અહીંયાથી રિમૂવ કરવાનું. શું કરવાનું? રિમૂવ. આની જગ્યાએ તો આપણે મેળવી
एक्स અને આ આ બધું નિશાન નથી એનો મતલબ પ્લસ 1 હોય તો પ્લસ 1 આ બાજુ થઈ તો કેવા થઈ જશે માઈનસ 1 તો આ dy dx ની કિંમત મળી ગઈ અને x y ની કિંમત મળી ગઈ આ બંને કિંમત જે છે આપણે જે રકમમાં જે આપણને આપેલું છે વિકલ સમીકરણ એમાં પુટ કરી દો તો dy dx ની જગ્યાએ હું કરું dz dx 1 તો અહીંયા પુટ કરી દઈએ dz dx 1 बराबर निशान इक्वल टू बे કૌંસ માં x plus y એની જગ્યાએ આપણે શું અજ્યુમ કર્યો z અજ્યુમ કરી દીધા તો શું આવી ગયું z અને કૌંસ ઉપર શું હતો સ્ક્વેર તો z નો 1 માટે dz dx 1 જે છે એનો અનુપાત લઈ તો plus 1 એટલે કે 1 plus z સ્ક્વેર થઈ જશે 1 plus z સ્ક્વેર થઈ જશે ક્લિયર અહીંયા સુધી સમજણ હોય અહીંયા સુધી શું કર્યું x plus y જે હતો એના બરાબર આપણે શું કરી લીધું એક વેરીએબલ બનાવવા માટે આપણે એક નવો ચલ જે છે એ ધારી લીધો આ જે સમીકરણ છે એમાં બંને બાજુ કોની સાપેક્ષે તો અહીંયા તો સમીકરણમાં કોની સાપેક્ષે વિકલન કરવામાં આવેલ છે x ની સાપેક્ષે તો આ સમીકરણ જે આપણે ધારણા કરીને મળ્યું એમાં x ની સાપેક્ષે વિકલન કરી દેવાનું બંને બાજુ તો એ x નો x ની સાપેક્ષે વિકલન 1 y નો x ની સાપેક્ષે વિકલન dy dx બરાબર z નો x ની સાપેક્ષે વિકલન કઈ રીતે દર્શાવાય dz dx હવે આપણે x plus y ની જગ્યાએ પુટ કરવાનું z અને આની કિંમત પણ મેળવવી પડશે આને પણ દૂર કરવું પડશે તો અહીંયાથી આપણે dy dx ને કરતા બનાવવા 1 જે છે આ બાજુ ગયો કેવો થઈ કે માઈનસ 1 તો આ મળી ગયો આપણે dy dx ની કિંમત અને આ x plus y ની કિંમત બંને કિંમત આપણે સમીકરણ આપો જે રકમમાં આપેલો હતો એમાં પુટ કરી દીધી એટલે આ મળ્યું dz dx ને કરતા બનાવ્યો એટલે 1 ક્યાં હોય ગયો આ બાજુ હોય ગયો હવે આપણે વિયોજનીય ચલની રીત જે હતી વિયોજનીય ચલની રીત એટલે કે મેથડ ઓફ વેરીએબલ સેપરેબલ જે હતી અહીંયા એપ્લાય કરીએ તો શું કરવાનું dz વાળા પદ હોય dz વાળા પદ એને ક્યાં લઈ જવાના dz જે છે dz એની પાસે કેવા ફંક્શન લઈને આવવાના કે જેમાં માત્ર ને માત્ર કેવા ચલ હોય z હોય કેવા હોય z તો આપણે કરીએ dz આ જે આખું પદ જે છે 1 plus z square એને ક્યાં લઈ આવવું અહીંયા નીચે અને dx ક્યાં આવી જશે અહીંયા ઉપર એટલે કે અહીંયા મલ્ટીપ્લિકેશન માં એટલે કે dz આ 1 plus z square ક્યાં આવી ગયો અહીંયા છેદમાં અને જે અહીંયા છેદમાં dz dx હતો એ ક્યાં આવી ગયો ઇક્વલ ટુ ની બીજી સાઈડ ચાલો ક્લિયર અહીંયા હવે આપણે ઇન્ટિગ્રેશન કરી નાખીએ બંને સાઈડ શું કરી દઈએ ઇન્ટિગ્રેશન કરી દઈએ બંને સાઈડ શું કરી દઈએ ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન dz / dx = dz / 1 + z² dz / 1 + z² = શું થાય dz divided by 1 plus z square આનો આપણે ઇન્ટિગ્રેશન કરીએ equal to dx વાળો ટર્મ છે એનો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો ચાલો ઇન્ટિગ્રેશન કરીએ તો શું થાય તો અહીંયા કયું ફોર્મ્યુલા લાગશે 1 ના છેદમાં 1 plus z square નો વિકલન નો ફોર્મ્યુલા તમારે એક પેજ હોય એમાં લખીને યાદ રાખવાના લખી જ રાખવાના જ્યારે આપણે લેક્ચર જોતા હોય ત્યારે તો 1 ના છેદમાં 1 plus z square તો ફોર્મ્યુલા શું થાય ઇન્ટિગ્રેશન નો tan ઇનવર્સ z એનો ફોર્મ્યુલા શું થાય tan ઇનવર્સ z તમે લખેલા ના હોય પેજ માં તો લખી નાખજો tan ઇનવર્સ z ઇક્વલ ટુ અહીંયા કાઈ ને એટલે તો શું હશે 1 હશે શું હોય કાઈ ને એટલે કે 1 હશે એટલે કે 1 નું આપણે સંકલન કરીએ તો શું થાય કોની સાપેક્ષે આપણે સંકલન કરીએ છીએ x ની સાપેક્ષે કોની સાપેક્ષે કરીએ છીએ આપણે ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે કોનો કરવાનો 1 નું તો 1 નું x ની સાપેક્ષે ઇન્ટિગ્રેશન શું થાય x જેની સાપેક્ષે કરતા હોય એ વેરીએબલ આવી જાય એટલે શું થશે x અને ઇન્ટિગ્રેશન નો આપણે અચળાંક c અચળાંક c તો આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ હજી આમાં એક સ્ટેપ બાકી છે હવે આપણે z બરાબર શું કરેલું z બરાબર આપણે ધારેલું x / y z બરાબર શું ધારેલું x / y એટલું લખીને આપણે છોડી દેવાનું નહીં જે સમીકરણ જોવાનું કે રકમમાં કયા કયા વેરીએબલ આપેલા હતા કયા કયા હતા x અને y તો આપણે જવાબ પણ x અને y માં લાવવાનું
y તો શું થશે આપણો આન્સર ફાઇનલ આન્સર tan ઇનવર્સ x + y = x + c તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર ક્લિયર અહીંયા સુધી ચાલો હવે પ્રોબ્લેમ નંબર 2 જે છે આપણે ચર્ચા કરીએ પ્રોબ્લેમ નંબર 2 પ્રોબ્લેમ નંબર 1 ક્લિયર સેમ મેથડ આપણે અહીંયા એપ્લાય કરવાનો જો અહીંયા x + y + 1 આપેલું છે કૌંસમાં આને આપણે છૂટા પાડી શકીએ નહીં આ વેરીએબલ આ રીતે જે આપેલા હોય પ્લસ કરેલા હોય અને કૌંસ ઉપર સ્ક્વેર કરેલો હોય તો આને આપણે છૂટા પાડી શકીએ નહીં તો કૌંસમાં જે આપણને આપેલું છે વિધે એની બરાબર નવો વેરીએબલ ધારી લેવાનો તો આપણે શું ધારીએ x + y + 1 આની બરાબર નવો વેરીએબલ તમને જે મન પડે વેરીએબલ ધારી લઈએ આપણે આગળના એક્ઝામ્પલમાં શું ધારેલો છે z ધારે લો ચાલો અહીંયા મને ઈચ્છા છે t ધારે લો અહીંયા આપણે નવો વેરીએબલ કયો ધારે લીધો t તમને જે ઈચ્છા હોય એ યાદ નહીં રાખવાનું કે t જ ધારવાનો જે ઈચ્છા હોય ધારે લેવાનું અહીંયા લખી નાખવાનું આ શું કરેલું છે આપણે અઝમ્પશન અઝ્યુમ કરેલી ધારણા આદેશ લીધો x + y + 1 બરાબર t તો આની કિંમત મળી ગઈ આપણને આને આપણે એક વેરીએબલમાં કન્વર્ટ કરી દીધો આ જે બે વેરીએબલ હતા એને આપણે સિંગલ વેરીએબલમાં કન્વર્ટ કરી દીધા હવે આપણે જે આ ડિફરન્શિયલ વાળું જે ટર્મ છે વિકલન વાળું જે ટર્મ છે આને દૂર કરવાની એટલે કે એની આપણે કઈક વેલ્યુ જે છે ફાઇન્ડ આઉટ કરવી પડશે તો જોવાનું આપણને આમાં કોની સાપેક્ષે વિકલન કરવામાં આવેલું છે તો x ની સાપેક્ષે વિકલન કરવામાં આવેલું છે કોની સાપેક્ષે x ની સાપેક્ષે વિકલન કરવામાં આવેલ છે તો આપણને જે ધારણા કરી અને જે સમીકરણ મળ્યું એમાં બંને સાઈડ કોનાથી હું ડિફરન્શિયેશન કોનાથી હું વિકલન કરી નાખું x ની સાપેક્ષે વિકલન કરી નાખું તો x ની સાપેક્ષે કરું તો x નું વિકલન થાય 1 + y નું આપણે દર્શાવવું છે કોની સાપેક્ષે વિકલન x ની સાપેક્ષે તો કઈ રીતે દર્શાવાય dy dx + એક એક તો કેવો છે અચળાંક અચળ તો અચળ સંખ્યા હોય એનું વિકલન કેવું થાય 0 કેવું થાય 0 ઇક્વલ ટુ t t શું છે આપણો વેરીએબલ છે ધારણા કરી અને આપણે નવો એક વેરીએબલ એડ કર્યો છે તો એનું આપણે કોની સાપેક્ષે વિકલન દર્શાવવું છે x ની સાપેક્ષે કોની સાપેક્ષે x ની સાપેક્ષે તો કઈ રીતે દર્શાવવું dt / dx t ની સાપેક્ષે t જે છે આપણે ધારણા કરી એની સાપેક્ષે એની જગ્યાએ z પણ તમે અઝ્યુમ કરી શકો તમને જે ઈચ્છા પડે એ વેરીએબલ અહીંયા અઝ્યુમ કરી શકો તો શું મળ્યું 1 + dy / dx = dt / dx હવે આપણે કરતા કોને બનાવવાનું dy / dx ને હું કરતા બનાવી દઉં dy / dx ને કરતા બનાવી દઉં શા માટે કેમ કે આપણું જે વિકલન સમીકરણ આપેલું છે ડિફરન્શિયલ ઇક્વેશન એમાં dy / dx ની આપણે કિંમત આપણે મૂકવાની છે dy / dx ને કરતા બનાવો તો dy / dx બરાબર આ ભાગ જે છે આ બાજુ લાશે તો કેવા થઈ જાય માઈનસ એટલે કે dt / dx - 1 આ મળી ગઈ આપણને dy / dx ની કિંમત મળી ગઈ અહીંયા તો એક ધ્યાન રાખો ચાલો રેડી અહીંયા સુધી ક્લિયર અહીંયા સુધી ક્લિયર આમાં કોઈને ડાઉટ નથી ને હવે આપણે વાત કરીએ આગળ આ વેલ્યુ dy / dx ની કિંમત અને x + y + 1 બે કિંમત આપણને મળી બંને કિંમત કેમ મૂકી દેવાની આપણને જે રકમ આપેલી હતી એમાં તો x + y + 1 ની જગ્યાએ શું આવશે મૂકવાનું t તો અહીંયા t આપણે પુટ કરી દઈએ તો શું થશે t નો વર્ગ ઇનટુ dy / dx ની જગ્યાએ શું આવશે dt / dx - 1 તો અહીંયા શું આવશે dt / dx - 1 equal to 1 હતા એમનો રહેવા દેવાના એમાં કઈ ફેરફાર કરવાનો નથી હવે આપણે સિમ્પ્લીફાઈ કરીએ સાદું રૂપ આપીએ તો t સ્ક્વેર ને કૌંસ ની અંદર મલ્ટીપ્લાય કરાવી દો કૌંસ ની અંદર આપણે મલ્ટીપ્લાય કરાવી દો પેલો ટર્મ જે છે dt / dx એની સાથે મલ્ટીપ્લાય કરાવો તો t સ્ક્વેર dt / dx માઇનસ ની નિશાની 1 1 અને t સ્ક્વેર બંને નો મલ્ટીપ્લિકેશન એટલે કે t સ્ક્વેર થશે અને 1 હવે આ t સ્ક્વેર કેવા છે માઇનસ છે t સ્ક્વેર કેવા છે માઇનસ અને આ બાજુ લઈ લો તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો જવાબ આવ્યો માટે t સ્ક્વેર dt / dx = ટુ માઇનસ t સ્ક્વેર આ બાજુ ગયા અને પ્લસ t સ્ક્વેર એટલે 1 +
टी स्क्वेर क्लियर है यहाँ सुनिए हमें अपने टी स्क्वेर जे हमें सो करवालो डीटी वालों जब टाउन हो पहला डीएक्स जैसे हैं ना ये अपने मल्टीप्लाई कराए जाए टी स्क्वेर डीटी वन प्लस टी स्क्वेर ना ये अपने डीएक्स वन टाउन ले लिए हमें अपने डी और जन ये टाउन ले लिए इतना सो कि तो डीटी वाला जो डीटी हो ये नहीं पास पंजा अपने के वो विजय लाइने आवाज़ पंजा टी वाला चल हो ये ना डीटी के साथ लाइन वाला मल्टीप्लिकेशन में अथवा तो डिवीजन में गुणाकार में अथवा तो भागाकार में तो आज ये पद जो है 1 प्लस t स्क्वायर तो क्या लाइन है ऊपर से dt के पास है ये गुणाकार में तो ये क्या जाए भागाकार में लेके t स्क्वायर छेद में 1 प्लस t स्क्वायर dt इक्वल टू dx क्लियर है सुधी अब अपने इंटीग्रेशन कर ही देंगे बनने बाजू तो इंटीग्रेशन t स्क्वायर 1 प्लस t स्क्वायर dt इक्वल टू इंटीग्रेशन dx ये इंटीग्रेशन में काय नथी पहला मतलब जीरो नहीं धारी लेवानो कुल माथी पण या जीरो नहीं कही देवानो के साहब या तो काय छे ना इंटीग्रेशन में तो चलो जीरो आले गणे ले के जीरो नहीं आया काय नो हो इंटीग्रेशन में तो ये शो हो ने आ वन हो सो वन હવે આપણે વાત કરીએ તો આ પ્રકારનો આપણી પાસે ઇન્ટિગ્રેશન નું ફોર્મ્યુલા અવેલેબલ નથી તો આને આપણે જે ફોર્મ્યુલા છે એ પેટર્ન માં આપણે આને કન્વર્ટ કરવું પડશે તો કઈ રીતે કન્વર્ટ કરો તો ઉપરની સાઈડ શું કરો ઉપરની સાઈડ 1 એડ કરો અને 1 ને બાદ કરી દો જો 1 t² 1 મે એડ કર્યા વધારાના તો એને હું પાછા બાદ કરી દઉં તો જો આમાં મે ફેરફાર પડ્યો 1 1 ઉડી જાય તો હું બધે t² જ વધે 1 1 નીકળી ગયા તો વધે શું t² વધે તો શું કર્યું 1 ને મે આમાં એડ કર્યો અને પાછો મે એને શું કરી દીધો બાદ કરી દીધો છેદમાં 1 plus t square dt integration dx હવે ઘણાને પ્રશ્ન એમ થાય છે સાહેબ અહીંયા ખબર કેમ પડે કે 1 એડ કરો 1 બાદ કરો તો આ કઈ રીતે ખબર પડે પ્રેક્ટિસ થી કઈ રીતે પ્રેક્ટિસ કરો એટલે ખબર પડે નીચે તો શું આપેલો 1 plus t square આપેલું છે તો ઉપર આપણે વિચારવાનું કે શું કરું કે એવું કે જેથી કરીને છેદ ઉડી જાય તો ઉપર 1 plus t square કરી દો તો 1 મે એડ કર્યો તો 1 ને મારે ઉપરવો પડશે દૂર કરવો પડશે કેમ કે ઉપર t 1 હતો નહીં આ બધી કઈ રીતે ખબર પડે જે જેમ તમે પ્રોબ્લેમ ની પ્રેક્ટિસ વધારે કરો એમ તમને આ વધારે ક્લિયર થશે તો હવે અહીંયા કરી દો કાઉન્ટ 1 plus t square અહીંયા હું કરી દઉં કાઉન્ટ હવે આ 1 plus t square વાળો પદ જે છે એને આના છેદમાં રાખો માઈનસ 1 ના છેદમાં રાખો આ રીતે 1 plus t square ના છેદમાં 1 plus t square માઈનસ આ 1 ના છેદમાં 1 plus t square અને dt equal to integration dx integration dx 1 plus t square 1 plus t square નીકળી ગયા તો કેટલા વધે કડા એમ કે છે 0 વધે કેટલા વધે 1 વધે 0 નહીં ભાગાકાર કરવે એટલે ક્યારે 0 આવે નહીં ભાગાકાર કરવા એટલે જવાબમાં ક્યારે 0 ના આવે શું આવે 1 છેદ છેદ સરખા એટલે છેદ ની ગયા એટલે શું વધે 1 માઈનસ 1 ના છેદમાં 1 plus t square અહીંયા કઈ થાય એવું છે ને એટલે હવે અમને લેવા દીધો ઇન્ટિગ્રેશન dx સંકલન પહેલા પદની સાથે લગાડી દીધું બીજા પદની સાથે એટલે કે ઇન્ટિગ્રેશન 1 dt માઇનસ ઇન્ટિગ્રેશન 1 ના છેદમાં 1 plus t square dt ઇન્ટિગ્રેશન dx ચાલો ક્લિયર હવે આપણે શું કરીએ હવે આપણે શું કરીએ 1 જે છે એનું ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે કરવાનું છે dt ની સાપેક્ષે કોની સાપેક્ષે dt ની 1 નું તો 1 નું ઇન્ટિગ્રેશન જે વેરિયેબલ ની સાપેક્ષે કરતા હોય એ જ વેરિયેબલ થઈ જાય કોની સાપેક્ષે કરીએ છીએ ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષે તો એનું ઇન્ટિગ્રેશન થઈ જાય t માઈનસ માઈનસ 1 / 1 + t² આ ફોર્મ્યુલા છે આપણી પાસે 1 ના છેદમાં 1 + t² અથવા તો અહીંયા 1 ના છેદમાં 1 + x² આપેલું હોય તો શું થાય એનો વિકલન tan ઇનવર્સ x તો અહીંયા આપણે એપ્લાય કરેલું 1 ના છેદમાં 1 + z² હતા તો શું કર્યું tan ઇનવર્સ z અહીંયા જે વર્ગમાં જે વેરિયેબલ હોય એ વેરિયેબલ અહીંયા સાથે આવી જાય અહીંયા વર્ગમાં વેરિયેબલ કયો છે t છે તો શું આવી જશે tan ઇનવર્સ t બરાબર અહીંયા ફરીથી તો અહીંયા કાઈ નથી એટલે 0 ના હોય શું હોય 1 હોય કોની સાપેક્ષે
ઇન્ટિગ્રેશન કરીએ છીએ x ની સાપેક્ષે તો ઇન્ટિગ્રેશન કરીએ 1 નું x ની સાપેક્ષે તો શું આવી જાય x અને પ્લસ પ્લસ શું આવશે ઇન્ટિગ્રેશન નો અચળાંક એને આપણે અહીંયા દર્શાવી દઈએ c ડેશ કોનાથી દર્શાવી દઈએ c ડેશ તમને જે ઈચ્છા પડે એના સિવાય દર્શાવો મને ઈચ્છા છે c ડેશ થી દર્શાવવાની એટલે મેં c ડેશ થી દર્શાવી દીધો તમને ઈચ્છા હોય તો a થી દર્શાવો તો a થી દર્શાવો b થી દર્શાવો તો b થી દર્શાવો હવે આપણને આ મળી ગયો આપણો વ્યાપક ઉકેલ મળી ગયો હવે જોવાનું રકમ જોવાનું આપણને રકમમાં કયા વેરીએબલ આપેલા છે તો અહીંયા રકમ આપેલી હતી કયા વેરીએબલ છે x અને y તો અહીંયા કયા વેરીએબલ આવ્યા આપણે ઉકેલમાં t અને x તો આપણે આને કેમાં કન્વર્ટ કરવાના x અને y માં તો જો t બરાબર આપણે ધારેલું હતું t બરાબર આપણે અઝ્યુમ કરેલું હતું શું x plus y plus 1 તો અહીંયા હું પુટ કરી દઉં t ની જગ્યાએ શું આવશે x plus y plus 1 પછી માઇનસ સાઈન tan ઇનવર્સ અને t ની જગ્યાએ આવશે x plus y plus 1 equal to x plus c dash equal to x plus c dash x y આ બંને વેરીએબલ ને અહીંયા લેવા દો plus 1 જે છે plus 1 એને ક્યાં લઈ જાવ equal to ની બીજી સાઈડ લઈ જાવ equal to ની બીજી સાઈડ લઈ જાવ જો અહીંયા હવે બીજી વાત આ બરાબર ની નિશાની આ બાજુ x આપેલો છે આ બાજુ x બંને ની નિશાની તો આ બાજુ પણ પ્લસ x કાઈ નિશાની નથી એટલે શું હોય પ્લસ હોય આ બાજુ પણ તો કાઈ પણ નિશાની નથી એટલે પ્લસ હોય એટલે ઇક્વલ ટુ ની બંને સાઈડ અને કેવા આપેલા સરવાળામાં એટલે તો અહીંયા પણ x સરવાળામાં છે અહીંયા પણ x સરવાળામાં તો બંને શું થઈ જાય કેન્સલ થઈ જાય શું થઈ જાય કેન્સલ થઈ જાય તો હવે જે વધ્યું એ આપણે લખીએ y plus 1 બરાબર y plus 1 minus y plus 1 minus tan inverse x plus y plus 1 એની બરાબર શું થઈ ગયું c dash શું વધ્યું c dash કેમ કે x x પર નીકળી ગયા ઇક્વલ ટુ ની બંને સાઈડ હતા x x નીકળી ગયા તો હવે આ જે 1 છે તે અહીંયા પર એને હું બરાબર ની આ બાજુ લઈ જાઉં કેમ કે અચળ છે બધા અચળ ને એક સાથે રાખી દેવાના બધા અચળ ને ગુણામાં લઈ લેવાના એક સાથે वन आ बाजू केव तो प्लस तो आ बाजू जाए तो माइनस એટલે y plus tan इनवर्स x plus y plus 1 equal to c dash plus 1 તો c dash કેવો છે અચળ છે 1 છે એ પણ કેવો છે અચળ એટલે કે આખું આ પદ કેવું થઈ ગયું અચળ થઈ ગયું તો આની બરાબર હું ધારી લઉં c y plus tan इनवर्स x plus y plus 1 અને આને હું કહી દઉં c અહીંયા લખવાનો કામ છે c બરાબર મેં ઉધારી લીધું c ડેશ વત્તા 1 આ થઈ ગયો આપણો વ્યાપક ઉકેલ આ થઈ ગયો આપણો જનરલ સોલ્યુશન ક્લિયર અહીંયા સુધી આ બંને પ્રોબ્લેમ જે છે જીપીયુ ની એક્ઝામ માં 3 થી 4 4 વાર પૂછાઈ ગયેલા છે એટલે કે ખાસ આ એક્ઝામ્પલ જે છે એને કરી નાખવાનું આ મેથડ જે છે કે આપણે વેરીએબલ જ્યારે છૂટા ન પડતા ત્યારે કઈ રીતે આપણે એને કન્વર્ટ કરવાની આપણે જે મેથડ એપ્લાય કરવા માટે તો અહીંયા બે પ્રોબ્લેમ જે છે અહીંયા સુધી આપણે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે નવી મેથડ જે છે એની વાત કરીશું.